જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. વિદ્યાર્થીઓ, આજે આ વિડીયોમાં આપણે શીખવાના છે સ્વાધ્યાય 14.3માં પ્રશ્ન 1. વિદ્યાર્થીઓ, આપણે મધ્યસ્થ ટોપિક શીખી રહ્યા છે, તો આજે પ્રશ્ન 1નો દાખલો છે તેમાં મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ તો શોધવાનો છે, સાથે સાથે મધ્યક અને બહુલક પણ વધારાનું તમને શોધવા કીધું છે, કે જેથી મધ્યક અને બહુલકની પણ તમારી પ્રેક્ટિસ થાય અને સાથે સાથે તમે કમ્પેરિઝન પણ કરી શકો કે ત્રણેયના જવાબ કેવા આવે. એવા કઈ હેતુથી એ લોકો મધ્યક અને બહુલક પણ શોધવાનું કહેશે આપણને. વિદ્યાર્થીઓ, મધ્યસ્થ ટોપિકની શરૂઆત તો લાસ્ટ વિડીયોમાં મેં તમને કરી દીધી હતી. તો લાસ્ટ વિડીયોમાં આપણે મધ્યસ્થનો એક દાખલો જોયો હતો, મધ્યસ્થનું સૂત્ર જોયું, અને એ દાખલા પરથી આપણે એ સૂત્રને સમજ્યા અને મધ્યસ્થનો દાખલો કેવી રીતે કરી શકાય તે દરેક વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા. તો વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે તમે લાસ્ટ વિડીયોને જોઈ લીધો હશે, તેમાં જે દાખલો તમને કરાવ્યો તેની તમે પ્રેક્ટિસ કરી લીધી હશે, અને ખાસ વસ્તુ એક કે સૂત્ર તમે ખાસ મોડે કરી જ લીધું હશે. વિદ્યાર્થીઓ, સૂત્ર મોડે કરવાનું કદાચ બાકી રહી ગયું હોય તો મોડે કરી નાખો, સહેલું જ છે સૂત્ર. જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ તેમ તે સૂત્ર તમને પાકું પણ થઈ જશે. અને સાથે સાથે વિદ્યાર્થીઓ, કદાચ તમારો વિડીયો જ જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તો આ જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, તેના આગળના તમામ ભાગના વિડીયો તમને ઉપર આઈ બટનમાં મળી જશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજના દાખલાની શરૂઆત કરીએ. તો 14.3નો પ્રશ્ન 1 ધ્યાન આપજો. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તો આપણે રકમને ધ્યાનથી સમજવી પડે. તો રકમને સમજીએ. નીચેનું આવૃત્તિ વિતરણ, એટલે કે આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેની વાત કરીએ, કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. વિદ્યાર્થીઓ, આ જે કોષ્ટક છે ને તે કોઈ એક વિસ્તારની વાત કરી છે. તેમાં હવે જે વિસ્તાર હોય તેમાં ગ્રાહક છે 68 ગ્રાહક, એટલે કે 68 ગ્રાહકનો માસિક વીજ વપરાશ આપે છે. તો માસિક એટલે એક મહિનાનો વીજ વપરાશ. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. ત્રણેય વસ્તુ શોધવાની અને સરખામણી કરવાની, એટલે કોણ સૌથી નાનું, એના કરતાં કોણ મોટું અને એના કરતાં કોણ મોટું, આ ત્રણમાં સૌથી મોટું કોણ, સૌથી નાનું કયું અને એવરેજ કયું, સૌથી વચ્ચે કયું, તે માહિતીની આપણે છેલ્લે વાતચીત કરવાની. ત્રણેય વસ્તુ શોધાઈ જાય પછી આપણે ટેબલને સમજીએ. વિદ્યાર્થીઓ, માસિક વપરાશ એટલે કે વીજ વપરાશ એકમમાં અને ગ્રાહકોની સંખ્યા. તો વિદ્યાર્થીઓ, 4 ગ્રાહક એવા છે કે જેમનો એક મહિનામાં 65 એકમથી 85 એકમ સુધી વીજળીનો વપરાશ થાય છે. વિદ્યાર્થીઓ, તમે યુનિટ બોલો છો, આ એકમને ઇંગ્લિશમાં યુનિટ કહેવાય. તમે યુનિટ શબ્દ મારા હિસાબે સાંભળી રહ્યો હશે અને વિજ્ઞાનમાં પણ ભણવામાં આવ્યો હશે કે આ મહિનામાં આપણા 100 યુનિટ વપરાયા અને એક યુનિટના કંઈ 4.5 રૂપિયા જેવા હોય, એટલે કે 100 યુનિટ ગુણ્યા 5 કરી નાખો એટલે 500 રૂપિયા એક મહિનાનું બિલ થાય. 150 યુનિટ વપરાયા, 200 યુનિટ વપરાયા, તો એ યુનિટ એટલે શુદ્ધ ગુજરાતીમાં એકમ. 5 ગ્રાહક કેવા, તો કે ભાઈ એમનું માસિક વીજ વપરાશ થયું છે 85 એકમથી 105 એકમ સુધી. આઈ હોપ કે હવે તમને આખા ટેબલમાં સમજ પડી જશે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો આપણે એ લોકોએ કીધું તે પ્રમાણે ત્રણ વસ્તુ શોધવાની, એમાં પહેલું છે મધ્યસ્થ. તો આપણે મધ્યસ્થથી શરૂઆત કરી દઈએ. તમને એવી ઈચ્છા થાય કે પહેલાં મધ્યક શોધવું છે અથવા પહેલાં બહુલક, તો પણ ચાલે. એવું જરૂરી નથી કે જે પહેલાં કીધું એ જ પહેલાં શોધવાનું, મતલબમાં ત્રણેય વસ્તુ શોધાવી જોઈએ. આપણે મધ્યસ્થથી શરૂઆત કરીએ. તો મેં હેડિંગ આપી દીધું છે મધ્યસ્થ. હવે મધ્યસ્થ મધ્યસ્થ શોધવા માટે તમારે એક ટેબલ દોરવું પડશે. હવે એ ટેબલમાં ત્રણ ખાના આવે. હવે આ એક દાખલો મેં તમને લાસ્ટ વિડીયોમાં કરાવેલો, તો સેમ એના જેવું મેં ટેબલ દોરી દીધું છે. મધ્યસ્થ આવે એટલે ત્રણ ખાના આવે, તો આ પહેલું, બીજું ને ત્રીજું ખાનું. એમાં પહેલું ને બીજું ખાનું તો રકમમાંથી જ બેઠું લેવાનું, બરાબર. આ પહેલું ખાનું બેઠું જ, બીજું પણ. હવે અહીંયા એફ લખેલો છે, રકમમાં એ લોકોએ એફ નથી લખ્યો. હવે એફ એટલે આવૃત્તિની વાત છે અને આવૃત્તિને એફ વડે દર્શાવાય. મધ્યસ્થના દાખલામાં ખાલી એફ લખવાનું અને મધ્યકનો દાખલો હટે આ, તો આપણે એફઆઈ લખતા. અને આ મધ્યક શોધવાનો છે ત્યારે આપણે એફઆઈ લખીશું. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? એટલે આ વસ્તુમાં તમે જરાક ક્લિયર રહેજો. હવે વિદ્યાર્થીઓ, મધ્યસ્થમાં ત્રીજું ખાનું આવે સંચય આવૃત્તિનું. અને સંચય આવૃત્તિ એટલે આપણે અહીંયા લખી દીધું સીએફ, કોમ્યુલેટિવ ફ્રિકવન્સી. તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તે લાસ્ટ વિડીયોમાં તમને શીખવાડેલું અને તમને આવડી ગયું છે, ખૂબ જ સહેલું વિદ્યાર્થીઓ. તો ચાલો તમે મને કહેજો. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા કેટલા લખીશું? તો આ જે 4 છે ને તેના બેઠા જ બાજુમાં લખી દઈએ.
तो विद्यार्थी आ चार बैठा बाजू में हमें शू करने विद्यार्थी जो पहलू अवलोकन बैठो बाजू में लखी देवा हम आज चार है उमरो आ पांच में એટલે કે ચાર અને પાંચનો સરવાળો ક્રોસમાં સરવાળો તો પાંચને ચાર નવ એટલે અહીંયા આવશે નવ. હવે નવ વત્તા તેર કરવાના, આ રીતે સરવાળો કરતા જાઓ લખતા જાઓ તો તેર વત્તા નવ કેટલા થાય વિદ્યાર્થીઓ? બાવીસ થશે. બાવીસ, ચલો એના પછી બાવીસ ને વીસ કેટલા થશે વિદ્યાર્થીઓ? બાવીસ ને વીસ બેતાલીસ. એના પછી બેતાલીસ ને ચૌદ કેટલા થશે વિદ્યાર્થીઓ? બેતાલીસ ને ચૌદ, બેતાલીસ ને દસ બાવન, ત્રેપન ચોપન પંચાવન ને છપ્પન થશે. छप्पन ने आठ के विद्यार्थी? छप्पन ने आठ तो चौंसठ थे. और चौंसठ वत्ता चार एट अड़सठ एट छलू अड़सठ. तो विद्यार्थी आज अड़सठ आयो ने ते आटलो आखा सरवाड़ो है. साची बात विद्यार्थी अड़सठ एट आप अँ लखी सके कि एन बराबर अड़सठ बराबर. एन एट अवलोकनों की कुल संख्या ने तब आवृत्ति सरवाड़ो करो ए तक अवलोकनों की कुल संख्या मिली जाए विद्यार्थी. रकम में तमने अड़सठ आपेलू जत एट आप जो कामकाज थी टेबल दौरवा एकदम परफेक्टली थी बराबर ने. तो हम विद्यार्थी एना पीछे अपने मध्यस्थ शोधवा स्टेप स्टार्ट करिए तो एना अमुक डेटा तैयार करवा पड़े. तो चलो डेटा तैयार कर दिए विद्यार्थी. हूँ अँ लखू छूँ केम के अँ पे सूत्र की गणतरी आट्ला. तो चलो सौटे पहला आप एन लखी देवा. तो अं एन के विद्यार्थी? एन तो एन बराबर है अड़सठ. एना पीछे स्टेप याद करो विद्यार्थी शू करवा तब याद करता जाजो. तो बराबर है अर्धा करवाना एटले कि एन बाई टू शोधवा. तो एन की किमत है अड़सठ तो छेद में है बे तो अड़सठ ने अर्धा कर नाखो के विद्यार्थी? अड़सठ ने अर्धा तो बे टाली छो ने बे चौकाट एट चौतरीस. एना पीछे स्टेप मध्यस्थ वर्ग नक्की करवा. मध्यस्थ वर्ग के रीते नक्की थे याद करो विद्यार्थी? याद है तमने जुओ तो एन बाय टू पर नक्की थाय. एन बाय टू है चौतरीस, एन ना अर्धा है चौतरीस. तो चौतरीस ने शोधी नाखो संचयी आवृत्ति वाली खाना में महिला चौतरीस नहीं मलता विद्यार्थी कई वो नहीं. जो चौतरीस नहीं मले तो चौतरीस पची जे आए थे चौतरीस नजीकनू चौतरीस करता मोटा और चौतरीस नजीक जे आए थे शोधी नाखो. तो बेतालीस लेवा पड़े बराबर. बीस तो चौतरीस करता ना बेतालीस है चौतरीस करता मोटा और चौतरीस सौथी नजीक है टेबल में. ख्याल आवशे विद्यार्थी? एटले आपणे बेतालीस वालू जे खानू छे आमां बेतालीस वाली आरी लाइन तेने हाईलाइट आपीशुं विद्यार्थी. आपणे हाईलाइट आपी दीधी छे खूब ज सीम्पल. तमे पेन्सिल फूटपट्टीनो उपयोग करजो हाईलाइट आपवा माटे जेथी व्यवस्थित रीते कामकाज थाय. विद्यार्थी मानी लो कि अहीं चौतरीस हते तो चौतरीस वाळाने ज हाईलाइट आपी देवानुं. ओके जो चौतरीस आवता होय तो पण जो टेक्स्टबुकनो एक बी दाखलो एवो नथी કે જેમાં બેઠું અહીંયા જે એન બાય ટુ હોય તે જ બેઠું આમાં આવી જાય તેવા દાખલા છે જ નથી. કંઈ વાંધો નહીં. તો વિદ્યાર્થીઓ ચાલો તો મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો. તમે જે હાઈલાઇટ આપી ને તેમાં જે વર્ગ તમને દેખાય છે તે છે મધ્યસ્થ વર્ગ. તો કેટલો દેખાય છે વિદ્યાર્થીઓ મધ્યસ્થ વર્ગ બોલો? એકસો પચીસથી એકસો પિસ્તાલીસ બરાબર છે. એકસો પચીસથી એકસો પિસ્તાલીસ. તો મધ્યસ્થ વર્ગની અઢહ સીમાને એલ વડે દર્શાવતા આ જે એકસો પચીસ છે તે અઢહ સીમા. તમે જે મધ્યસ્થ વર્ગ લઈ ખોટ એમાં જે પહેલું છે તેને એલ લેવાનું. તમે શોર્ટકટમાં આ રીતે પણ યાદ રાખી શકો બરાબર. એના પછી વિદ્યાર્થીઓ આવૃત્તિ એફ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ બરાબર વીસ. અને એના પછી સી એફ એટલે સંચયી આવૃત્તિ. વિદ્યાર્થીઓ સંચયી આવૃત્તિમાં કોને લેવાનું? તો ભૂલમાં પણ બેતાલીસને નહીં લઈ લેતા, બેતાલીસની ઉપરવાળાને ફરજિયાત બેતાલીસની ઉપરવાળાને લેવાનું. એટલે બેતાલીસની ઉપર છે બાવીસ. જ્યારે પણ સી એફ નક્કી કરવાનું આવે જ્યારે પણ સી એફ ટેબલમાંથી ત્યારે કોને સી એફ લેવાનો? તો તમને તમે જે સી એફમાં જેને હાઈલાઇટ આપી છે તેની ઉપરવાળાને. ઓકે વિદ્યાર્થીઓ ચાલો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ બધી વસ્તુ. ત્યારે એક વસ્તુ બાકી, વર્ગ લંબાઈ એચ. તો બોલો વિદ્યાર્થીઓ વર્ગ લંબાઈ કેટલી? જોઈને જ ખબર પડી જાય. તો કેટલો? વીસ વીસનો ગેપ છે વિદ્યાર્થીઓ બરાબર ને. વીસનો ગેપ છે એટલે એચ બરાબર વીસ. ચાલો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈએ. તો મધ્યસ્થનું સૂત્ર તમે મોડે કરી નાખ્યું છે તો તમારે જ આ સૂત્ર મને કહેવાનું છે. તો તમે બોલજો સૂત્ર હું લખીશ. તો શું આવશે વિદ્યાર્થી સૂત્ર? એલ વત્તા પછી બોલો કૌંસમાં એન બાય ટુ માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા એચ. ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ. ચાલો હવે કિંમત મૂકી દે. હવે તો હવેનું કામ સિમ્પલ, હવે કિંમત મૂકીને સારું રૂપ આપવાનું. તો ચાલો એલની કિંમત કેટલી? તો જુઓ એલની કિંમત બધી કિંમત તમારી સામે જ છે એકસો પચીસ. એના પછી એન બાય ટુ કેટલા છે વિદ્યાર્થી? એન બાય ટુ ચોત્રીસ. એના પછી સી એફ, સી એફની કિંમત છે બાવીસ, છેદમાં છે એફ, એફની કિંમત છે વીસ, અને બાજુમાં ગુણ્યા એચ, એચની કિંમત પણ વીસ. જુઓ વિદ્યાર્થીઓ
કેટલો ફાયદો? 20-20 બેઠા જ ઉડી જવાના, ગુણાકારમાં છે ને. ચાલો ખૂબ જ સરસ. 125 + 34 ઓછા 22 કેટલા થશે વિદ્યાર્થીઓ? 34માંથી 22 જાય તો 4માંથી 2 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, એટલે 12 આવશે. છેદમાં તો 20 ઉડી ગયા એટલે છેદમાં કંઈ નથી, કંઈ નથી તો 1 કહેવાય, પણ છેદને લખવાની કોઈ જરૂર નથી, અહીંયા પણ કંઈ રહેશે નહીં. ચાલો હવે આ સરવાળો કરવાનો રહ્યો, તો 5 ને 2 = 7, 2 ને 1 = 3, અને આ 1 બેઠો એટલે 137. તો વિદ્યાર્થીઓ મધ્યસ્થ એમ આવે છે 137. તો મધ્યસ્થ શું થઈ ગયું? તો વિદ્યાર્થીઓ એકદમ સિમ્પલ, આ ગણતરી બહુ સિમ્પલ, બહુ શોર્ટમાં પતી ગઈ વિદ્યાર્થીઓ. બાકી ઘણીવાર ગણતરીમાં પણ બહુ ધ્યાન આપવું પડે, પોઈન્ટમાં આવી જાય, ભાગ ઉડાડવામાં ધ્યાન આપવું પડે. તો આમાં તો એકદમ સિમ્પલ તમારું કામ થાય છે, સાચી વાત વિદ્યાર્થીઓ. આઈ હોપ કે તમને આ દરેકે દરેક વસ્તુમાં સમજ પડી ગઈ હશે. આ ટેબલ કેવી રીતે દોર્યું, આ ડેટા મેં કેવી રીતે લખ્યા, સૂત્રની ગણતરી વિદ્યાર્થીઓ. તો તમારો સ્ક્રીનશોટ લઈને આની પ્રેક્ટિસ કરી નાખજો અને નોટમાં સારા અક્ષરે લખી લેજો. વિદ્યાર્થીઓ દાખલામાં આપણને 3 વસ્તુ શોધવા કીધી છે. મધ્યસ્થ શોધાઈ ગયો, હવે આપણે મધ્યક શોધવાનું સ્ટાર્ટ કરીએ. તો મધ્યકનું હેડિંગ આપી દેવાનું છે. મધ્યક શોધવા માટે તમે કઈ મેથડ સિલેક્ટ કરવાના તો તેનું પણ એક હેડિંગ આપી દઈશું. તો અહીંયા મેં સિલેક્ટ કરી દીધી છે મેથડ પડ વિચલનની રીત. તમને ખબર જ છે કે મધ્યક 3 રીતે શોધી શકાય, સીધી રીત, ધારેલા મધ્યકની રીત, પડ વિચલનની રીત. તો વિદ્યાર્થીઓ પડ વિચલનની રીતે દાખલો ખૂબ જ સહેલાઈથી ગણી શકાય, પછી એ દાખલો ગમે તેવો હોય, બરાબર, બહુ મોટા મોટા ડેટા આપેલા હોય તો સહેલાઈથી કરી જ શકાય છે. નાના નાના ડેટામાં પણ એ મેથડ યુઝફુલ છે. તો અહીંયા આપણે પડ વિચલનની મેથડ સિલેક્ટ કરીએ છીએ, અને કદાચ તમને એવી ઈચ્છા થાય કે તમારે સીધી રીત કે ધારેલા મધ્યકની રીત કરવી છે તો તમે એ મેથડ પણ સિલેક્ટ કરી શકો છો, કેમ કે રકમમાં કોઈ પણ પ્રકારની મેથડનો એ લોકોએ ઉલ્લેખ નથી કર્યો, એટલે તમને જે ઈચ્છા થાય, તમને જે વધારે કમ્ફર્ટેબલ હોય તે મેથડ સિલેક્ટ કરી શકો છો. અને મોટાભાગના વિદ્યાર્થીઓને આ જ મેથડ વધારે કમ્ફર્ટેબલ હોય છે પડ વિચલનની રીત, તો હું આ જ મેથડથી કરાવી દઉં છું. હવે પડ વિચલનની રીતમાં 5 ખાના આવશે. 5 ખાનામાં પહેલાં 2 ખાના તમને ખૂબ જ સારી રીતે ખબર છે કે રકમમાં જે ડેટા આપ્યો હોય તે જ બેઠા લેવાના. અહીંયા ગ્રાહકોની સંખ્યામાં મેં FI લખી દીધું છે, રકમમાં FI નહીં લખશે એ લોકો, આપણે જાતે લખી દેવાનું FI. FI એટલે આવૃત્તિ. વિદ્યાર્થી આવૃત્તિનો સરવાળો રકમમાં આપેલો છે 68, એટલે એ પણ મેં લખી દીધો. અને આગળના એટલે હમણાં જે આપણે મધ્યસ્થ શોધ્યું અને આગળ તેમાં પણ આપણે સરવાળો મેળવેલો તે 68 જ આવેલો. હવે વિદ્યાર્થી એના પછી તમને ખબર છે મધ્ય કિંમતનું ખાનું આવે, અને મધ્ય કિંમત શોધવાની પ્રોસેસ પણ ખબર છે. હવે વિદ્યાર્થીઓ પડ વિચલનની રીતમાં UI આવે, અને UIનું સૂત્ર આવે XI - A/H, એમાં A અને H ની જે કંઈ પણ કિંમત હોય તે આપણે અહીંયા લખી દઈશું. અને બાજુમાં આવશે FI UI, એટલે કે આ FI વાળી લાઇન અને આ UI વાળી લાઇન, એ બેનો ગુણાકાર. ઓકે વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા FI અને XI ઉડું નથી લખતા, એટલે એ લોકો જો લખવાનું કારણ એવું છે, નહીં લખો તો પણ ચાલે, પણ લખો ને તો વધારે સારી રીતે ખબર પડે કે FI UI એટલે FI વાળી લાઇન અને UI વાળી લાઇનનો ગુણાકાર. કેમ કે અમુકવાર આ 2 લાઇનનો ગુણાકાર થઈ જાય, જો તમે અહીંયા FI લખેલું હોય તો તમને ગૂંચવાડો થવાની સંભાવના ઘણી એટલે ઘણી ઘટી જશે, એટલે આવું લખવાની પણ આદત રાખજો, બરાબર. ચાલો વિદ્યાર્થીઓ, તો હવે આપણે મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમત શોધવાના સ્ટેપ તમને ખબર છે, મધ્ય કિંમત એટલે આ વર્ગ છે તેની મધ્ય કિંમત, મધ્ય કિંમત એટલે એક્ઝેક્ટ વચ્ચે આવે તે. તો 65 અને 85ની એક્ઝેક્ટ વચ્ચે તમને ખબર પડી જ જાય 75 આવે, સાચી વાત ને, એટલે આપણે અહીંયા લખી દઈએ 75. અને માની લો કે તમને આ રીતે નથી ખ્યાલ આવતો તો તમારી પાસે સૂત્ર છે. સૂત્ર એવું કહે કે આ બંનેનો સરવાળો કરી નાખો અને એને 2 વડે ભાગી નાખો, તો તમે આ રીતે કરશો તો પણ 75 આવશે. હવે એ તમે જાતે કરી લેજો એકવાર. હવે વિદ્યાર્થીઓ આપણે આગળનું કંઈ પણ લખવા પહેલાં વર્ગ લંબાઈ ચેક કરીશું. તો પહેલો જે વર્ગ છે તેની વર્ગ લંબાઈ છે 20, બીજા વર્ગની પણ 20, ત્રીજાની પણ 20. ચેક કરી લઉં, દરેક વર્ગની વર્ગ લંબાઈ 20 જ આવતી છે. અને વિદ્યાર્થી આપણે જે ટાઈપના દાખલા કરીએ છીએ તે દરેક દાખલામાં વર્ગ લંબાઈ એકસરખી આવવાની જ, કેમકે વિદ્યાર્થીઓ જો દાખલામાં મધ્યસ્થ અને બહુલક આવે એટલે વર્ગ લંબાઈ સરખી હોય તો જ એ લોકો મધ્યસ્થ અને બહુલક શોધવાનું કહે આપણને. એટલે આપણે વર્ગ લંબાઈ પર બહુ વધારે ચર્ચા નહીં કરવી જોઈએ. આપણને ખબર છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી છે, અને કેટલી છે તો 20 છે. તો વિદ્યાર્થી હવે તમને ખબર છે આપણી ટેકનિક, તો 20-20 ઉમેરો એટલે ઓટોમેટિક XI નું આખું ખાનું તૈયાર થઈ જાય. જો 75 ને 20 એટલે 95, અને એવી રીતે નહીં કરો તો પણ તમને ખબર પડી જાય કે 85 અને 105ની એક્ઝેક્ટ વચ્ચે 95 જ આવે, 105 અને 125ની એક્ઝેક્ટ વચ્ચે 115 જ આવે, અને તમે આમાં 20 ઉમેરશો તો બી 115 જ આવવાનું છે. ચાલો 20-20 ઉમેરીએ તો હવે આવશે 135, એના પછી વિદ્યાર્થી 155 આવશે 20 ઉમેરીએ તો,
आमा 20 उमेरशो तो 175 અને 175માં 20 ઉમેરશો તો 195 ચેક કરી લઉં છેલ્લું ઓકે એકદમ પરફેક્ટલી આમાં વચ્ચે આવી જ જાય છે હવે વિદ્યાર્થીઓ એ મધ્યક ધારી લેવો તો મધ્ય કિંમતવાળું ખાનું XI માટે જ હંમેશા સ્મોલ એ ધારવાનો એટલા માટે જ મેં તમને અહીં XI લખવા કહું છું XI લખેલો એટલે તરત દેખાઈ જાય આ XI છે એટલે અમારે જ આપણે ધારેલો મધ્યક લેવાનો છે તો વિદ્યાર્થીઓ કોને મધ્યક તરીકે તમે ધારશો તો મેં તમને આગળ શીખવાડેલું યાદ કરો જે એકદમ સેન્ટરમાં હોય તે 135ને આપણે 135 બરાબર સ્મોલ એ ધારી લઈએ છીએ તો આ છે આપણો ધારેલો મધ્યક અને જેવો મધ્યક ધારી લઉં તેની અમે 20 લખી જ દેવાના તમને ખબર છે 0 જ આવે હવે વિદ્યાર્થીઓ આ એ બરાબર 135 હવે લખી દે હવે તમને યુઆઈનું ખાનું બનાવતા આવડે છે એ યુઆઈના ખાનામાં એમ તો આ સૂત્ર વાપરવાનું હોય પણ સૂત્ર વાપરવાની જરૂર જ શું છે કેમ કે તમને ટેકનિક ખબર જ છે કે અહીંયા એકરા જ આવશે વિદ્યાર્થીઓ કેમ એકરા આવશે કેમ કે વર્ગ લંબાઈ દરેક વર્ગની એક સરખી છે એટલા માટે જો વર્ગ લંબાઈ અલગ હતે તો એ આપણાથી ડાયરેક્ટ એકરા નહીં લખાતે તો 0ની ઉપર -1 -2 ને -3 0ની નીચે +1 +2 ને +3 0ની નીચે પ્લસમાં આવે ઉપર માઇનસમાં આવે કેટલું સિમ્પલ હવે FI UI ચલો FI RU FI UI RU ગુણાકાર લખી દેવો ચલો તો 4 ગુણ્યા -3 4 તાલી 12 -12 5 ગુણ્યા -2 5 2 10 -10 આવશે માઇનસનું ચિહ્ન છે એટલે 13 એકા 13 પણ કેવા -13 હવે 0 આતે ગુણાકાર 20 ગુણ્યા 0 એટલે 0 જે આપણને ખબર જ છે 14 એકા 14 8 2 16 4 તાલી 12 ચાલો વિદ્યાર્થીઓ હવે FI UI વાળી લાઈનો શું કરવો પડશે સરવાળો કેમકે સૂત્રમાં જરૂર પડશે આ સરવાળાની એટલા માટે સરવાળો ભૂલતા નહીં સરવાળો યાદ છે ને કઈ ટેકનિકથી તો અમુકવાર શું થાય કે આખે આખો સરવાળો અહીંયા લખાય છે એવી રીતે ન થાય સરવાળો 0ની ઉપરવાળાનો સરવાળો કે જે માઇનસમાં આવશે નીચેવાળાનો સરવાળો જે પ્લસમાં આવશે અને એ બંને સરવાળાની બાદબાકી ચાલો વિદ્યાર્થીઓ તો ઉપરવાળાનો સરવાળો કરી નાખીએ તો 12 વત્તા 13 પહેલાં કરી નાખું તો 12 2 24 ને 1 25 25 ને 10 35 પણ કેવા 35 વિદ્યાર્થીઓ -35 અહીંયા રફ જગ્યામાં લખી દઈએ આપણે હવે નીચેવાળાનો સરવાળો તો 16 ને 14 એટલે 30 30 ને 12 એટલે 42 તો વિદ્યાર્થીઓ 42 મોટા એટલે 42ને ઉપર લખી દઈએ અને 35ને નીચે -35ને તો બાદબાકી કેટલા વિદ્યાર્થીઓ મોડે મોડે ખબર પડી જાય 7 આવશે બરાબર ને તો 42માંથી 35 જાય તો 7 આવે અને કેવા 7 વત્તા કેમ કે 42 મોટા એટલે એનું 42નું ચિહ્ન તો વિદ્યાર્થીઓ ટેબલ તૈયાર ટેબલના જે કંઈ પણ માર્ક્સ છે તે તમને બેઠા મળશે જો તમે આ રીતે પરફેક્ટલી કામ કરશો બસ હવે છેલ્લું કામ ગણતરી સાચવી લેવાની છે તો ચાલો મધ્યકની ગણતરી સ્ટાર્ટ કરીએ મધ્યકનો સિમ્બોલ છે એક્સ બાર અને સૂત્ર તમારે મને કહેવાનું છે તો પદ વિચલનની સૂત્ર શું આવશે વિદ્યાર્થીઓ બોલતા જજો તો એ બોલો પછી વત્તા કૌંસમાં શું આવશે વિદ્યાર્થીઓ સિગ્મા FI UI બોલો છેદમાં શું આવશે સિગ્મા FI ને છેલ્લે ગુણ્યા H સરસ સિમ્પલ આરામથી આવડી જશે સૂત્રને લોંગ ટાઈમ યાદ રહી જાય એવું જ સૂત્ર છે ચાલો કિંમતો મૂકીએ તો સ્મોલ એની કિંમત છે 135 પછી વત્તા સિગ્મા FI UI બોલો વિદ્યાર્થીઓ સિગ્મા FI UI જુઓ 7 એના છેદમાં સિગ્મા FI સિગ્મા FI FI વાળી લાઈનનો સરવાળો રકમમાં તૈયાર આપેલો છે 68 ગુણ્યા H વર્ગ લંબાઈ તમને યાદ જ રહી ગઈ છે વર્ગ લંબાઈ કેટલી છે H બરાબર 20 ચલો વિદ્યાર્થીઓ હવે જુઓ અહીંયા કંઈક ભાગ ચાલે તો ચલાવી દેવાનો તો 7ના ઘડિયામાં તો 68 આવે નહીં 7 9 63 ને 7 9 70 હવે 20 અને 68નો ભાગ ચલાવી શકાય કેટલા વડે વિદ્યાર્થીઓ તો 4 વડે ભાગ ચાલી જશે વિદ્યાર્થીઓ 4 વડે ચાલો તો ચલાવી દઈએ તો 4 5 20 અને 17 4 68 થાય સાચી વાત ને વિદ્યાર્થીઓ 17 4 68 બરાબર છે તો વિદ્યાર્થીઓ હવે આ 17નો ભાગ ચાલવાનો નથી તો હવે આગળ શું કરવું જોઈએ તો 135 બેઠા જ લખી દેવો પછી આ વત્તા હવે 7 ગુણ્યા 5 કરી નાખો તો 7 ગુણ્યા 5 એટલે 7 5 35 અને છેદમાં 17 બેઠા હવે તમારા ભાગાકાર કરવાનો 135 વત્તા ચલો 35 ભાગ્યા 17 શોધી નાખીએ આપણે 35 ભાગ્યા 17 તો 17 2 34 એટલે એક બચે હવે પોઈન્ટની મદદ લેવી પડે 10નો તો 17 વડે ભાગ નહીં ચાલે એટલે 0 લઈને નીચે 1 0 વધારી શકાય ચાલો 17 7 ચેક કરીએ 7 7 49 7 1 7 8 9 10 11 119 6 ચેક કરીએ
6 7 42 6 1 6 4 10 વધી ગયા એટલે 17 5 85 એ જ ભાગ ચાલશે વિદ્યાર્થીઓ હવે આગળ કંઈ કરવાની જરૂર નથી આ પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા અટકી જાવ તો શું આવ્યો ભાગાકાર 2.05 આવ્યા હવે તમારે સરવાળો કરવાનો તો 135 વત્તા 2 એટલે 137 અને એની બાજુમાં લખી નાખ્યા 0.05 વિદ્યાર્થીઓ આ શોધાઈ ગયો મધ્યક એક્સ બાર જુઓ મધ્યક શોધવા ખૂબ જ સિમ્પલ છે વિદ્યાર્થીઓ મધ્યક શોધવામાં સમય વધારે લાગે ગણતરી બહુ વધારે આવે જ્યારે મધ્યસ્થને બહુલક જલ્દી કામ પતી જાય વિદ્યાર્થીઓ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમને કયું સહેલું લાગે છે મધ્યક સહેલું લાગે મધ્યસ્થ સહેલું લાગે કે બહુલક ત્રણમાંથી કયું સહેલું લાગે છે તમે કહેજો મને અને વિદ્યાર્થીઓ તમને ઉપર અહીંયા એક બીજું એક ખાનું મેં બનાવ્યું છે તમે વિચારશો કે આ શું કર્યું સરે એ ખાનામાં મેં જે કંઈ પણ અત્યારે ગણતરી કરું છું ને તેની કિંમત લખું છું તો આપણે હમણાં જ આપણે મધ્યસ્થની કિંમત મેળવી હતી 137 આવેલી હવે હું એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત લખી નાખું છું 137.05 કેમ કે આ કિંમતોની પછાડથી આપણે સરખામણી કરતી વખતે જરૂર પડશે એટલા માટે તમારે આવું કંઈ નથી કરવાનું કેમ કે તમે તો પેજ ફેરવીને જોઈ શકશો નોટના પેજ પણ મેં તો ભૂસી નાખ્યા એટલે મને લખી નાખું છું અત્યારે એટલા માટે પછી છેલ્લે તમને જ્યારે સરખામણીની વાત આવે ત્યારે ત્યાંથી સમજાવી દેવા ઓકે વિદ્યાર્થીઓ અને એક વસ્તુ જુઓ કે જો મધ્યસ્થ અને મધ્યકના જવાબ સરખા નહીં આવ્યા અલગ આવ્યા અને જો વિદ્યાર્થીઓ ભલે જવાબ અલગ છે પણ ઘણું નજીક છે જો કેટલું નજીક મધ્યસ્થ 137 ને મધ્યક 137.05 ઘણા નજીકના જવાબ છે વિદ્યાર્થીઓ આશા રાખું છું કે તમને ગણતરીમાં સમજ પડી ગઈ હશે અને મધ્યક માટે સમજ પડવાની જ છે કેમ કે તમે સખત પ્રેક્ટિસ કરી નાખી છે એટલા માટે તમારો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એને લખી નાખજો વિદ્યાર્થીઓ તો હવે આપણું દાખલામાં એક જ વસ્તુ શોધવાની બાકી છે અને એ છે બહુલક તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ બહુલક શોધવાનું તો બહુ એટલે બહુ સિમ્પલ તમને આરામથી આવડી જશે તો ચાલો સૌથી પહેલું સ્ટેપ છે બહુલક વર્ગ નક્કી કરો બરાબર વિદ્યાર્થીઓ તો ચાલો તમારે કહેવાનું છે બહુલક વર્ગ કયો કેવી રીતે નક્કી થશે તો સૌથી મોટી આવૃત્તિવાળો વર્ગ બોલો સૌથી મોટી આવૃત્તિ કઈ છે વિદ્યાર્થીઓ સૌથી મોટા છે 20 એટલે 20 એટલે આપણા માટે F1 અને 20વાળી જે આવૃત્તિ સોરી આવૃત્તિ 20વાળો જે વર્ગ છે તે કયો છે વિદ્યાર્થીઓ 125 થી 145 અને આના પરથી આપણને L મળી ગયો જે પહેલું છે 88 માટે L એટલે L બરાબર 125 એના પછી F0 F1 ને F2 આ ત્રણ વસ્તુ જોઈએ આપણને તો વિદ્યાર્થીઓ F1 તો ખબર પડી ગઈ જે સૌથી મોટી આવૃત્તિ હોય તેને F1 લેવાનું F1ની આગળવાળાને F0 ને એની પછી એની પાછળવાળાને F2 લેવાનું તો જોઈ લો 13 20 ને 24 ચાલો ને છેલ્લે વર્ગ લંબાઈ H કેટલી છે વિદ્યાર્થીઓ વર્ગ લંબાઈ બોલો 20 ખબર જ છે ચાલો હવે સૂત્ર મૂકીને ગણતરી સ્ટાર્ટ કરો તો સૂત્ર યાદ રાખવાનું છે બોલો શું આવશે સૂત્ર Z બરાબર L પ્લસ બોલો પછી કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં શું આવશે વિદ્યાર્થીઓ 2F1 માઇનસ F0 માઇનસ F2 ને છેલ્લે ગુણ્યા H સરસ ચાલો કિંમતો મૂકીએ એલની કિંમત કેટલી છે બોલો 125 વત્તા F1ની કિંમત કેવો F1ની કિંમત છે 20 માઇનસ F0ની કિંમત છે 13 છેદમાં 2F1માં F1ની કિંમત કેટલી છે F1ની કિંમત છે 20 માઇનસ F0ની કિંમત છે 13 F2ની કિંમત 24 અને છેલ્લે ગુણ્યા એચ બોલો એચ કેટલા છે વિદ્યાર્થીઓ એચ છે 20 બસ હવે સાદુરૂપ આપી દઈએ આપણે જો સાદુરૂપમાં પહેલાં અંશ અને છેદનું આપવાનું 20 વડે કોઈનો બી ભાગ નહીં ચલાવી દેતા કેમ કે વચ્ચે માઇનસના ચિહ્ન છે અમુક વાર આવું બી થઈ જાય 20 20 કેન્સલ ના એવું નહીં ચાલશે બરાબર ચલો વત્તા 20 ઓછા 13 કેટલા થશે વિદ્યાર્થીઓ 20માંથી 13 જાય તો 7 આ 20 2 40 -13 ને -24 નો શું કરવાનો વિદ્યાર્થીઓ સરવાળો કે બાદબાકી સરવાળો બરાબર છે કેમ કે ચિહ્ન ઓછાનું ને બંનેનું સમાન ચિહ્નનો સરવાળો થાય અને સરવાળાનું ચિહ્ન માઇનસ જ આવશે કેમ કે આ બંનેનું માઇનસ ચાલો સરવાળો કેટલો 4 ને 3 7 આ 2 ને 1 3 ને બાજુમાં ગુણ્યા 20 ચાલો આગળ વધીએ 125 વત્તા ચાલો આ 7ના છેદમાં નીચે બાદબાકી તો 40 ઓછા 37 કેટલા થશે 3 થશે ને બાજુમાં ગુણ્યા કેટલા છે 20 20નો ભાગ ચાલે તેમ નથી 3 વડે ને 7નો બી નહીં ચાલે તો કંઈ વાંધો નહીં ગુણાકાર કરવો પડે ચાલો તો 125 વત્તા 7 ગુણ્યા 20 તો 7 2 14 એટલે 140 ને છેદમાં 3
125 વત્તા હવે આપણે 140 ભાગ્યા 3 કરી નાખીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. 140 ભાગ્યા 3 તો કેટલા ભાગ ચાલશે? 3 ચોક 12, 2 બચે નીચે શૂન્ય, 3 છંગ 18, 2 બચશે પોઈન્ટ લઈને શૂન્ય મૂક્યા, 3 છંગ 18, પાછા 2 બચે શૂન્ય મુકાય કેમ કે પોઈન્ટ આવી ગયું છે, 3 છંગ 18. તો જો પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા એટલે અટકી જઈએ. તો ભાગાકારનો જવાબ આવે છે 46.66. અને હવે આપણે સરવાળો કરી રહ્યા. તો ચાલો વિદ્યાર્થીઓ સરવાળો 5 જો એક કામ કરે રફમાં જ બતાવી દઉં. 125 પછી પોઈન્ટ મૂકીને 2 0 મૂકવા પડશે કેમ કે આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, વત્તા 46.66. ચાલો તો સરવાળામાં મને તમે મદદ કરતા રહેજો. 6 પોઈન્ટ બેઠું. ચાલો 5 ને 5 10 ને 1 11, 4 ને 2 6 ને 1 7 ને 1 બેઠો 171.66 બરાબર. આટલા એકમ આવ્યું, અહીંયા એકમ છે એમ જોવા જાય તો, પણ નહીં લખશો તો ચાલશે. તો વિદ્યાર્થી આ છે આપણો બહુલક ઝેડ, શોધાઈ ગયો. તો બહુલક ઝેડની કિંમત આવે છે 171.66. તો બહુલક ઝેડમાં બહુ ફરક પડ્યો. મધ્યક અને મધ્યસ્થ તો આજુબાજુમાં જ છે, બહુલક તો કેટલો સાઈડ પર જતો રહ્યા, એનાથી કંઈ ફરક નહીં પડે. એવું નહીં વિચારતા કે દાખલામાં કંઈ ભૂલ પડી કે કંઈ ખોટું છે, તમારી ગણતરી પરફેક્ટ છે, દાખલો સાચો છે, થાય આવું. અમુક વાર મધ્યક અને મધ્યસ્થના જવાબમાં બહુ ફરક પડી જાય, એવું બી થાય, એનાથી કંઈ ફરક નહીં પડે. તમારો જવાબ સાચો છે જો તમે ગણતરી પરફેક્ટ કરી હોય તો. બરાબર. હવે વિદ્યાર્થીઓ સરખામણી બાકી છે તો આપણે હવે હેરિંગ આપી દઈએ સરખામણી. હવે સરખામણીમાં જ કરવાનું એટલું છે કે જે સૌથી નાનું કયું એના કરતાં મોટું ને સૌથી મોટું કયું. તો સૌથી નાનો છે આપણો મધ્યસ્થ એમ, એના કરતાં મોટો છે મધ્યક એક્સ બાર, કેમ કે મધ્યકમાં 137 પછી 0.05 છે, આના કરતાં આ મોટા કહેવાય એટલે લેસ ધેન એક્સ બાર, અને એના કરતાં મોટા સૌથી મોટા છે ઝેડ. વિદ્યાર્થીઓ ખુલ્લો ભાગ હોય તે મોટું, તીરવાળો ભાગ હોય તે નાનું, એટલે એમ અને એક્સ બારમાં એક્સ બાર મોટો અને આ તીર એમ તરફ છે એટલે એમ નાનો, એમ ખ્યાલ આવશે. તો આ સરખામણી થઈ ગઈ, મધ્યસ્થ સૌથી નાના છે, બહુલક સૌથી મોટા, અને મધ્યક એ મધ્યસ્થ અને બહુલકની વચ્ચે છે. તો આ દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી, આઈ હોપ કે તમને ખ્યાલ આવશે. બહુલકમાં તો તમને સારી રીતે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે એ પણ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. વિદ્યાર્થી તમે આનો પણ સ્ક્રીનશોટ લઈને પછીને લખી નાખજો. તો વિદ્યાર્થીઓ પ્રશ્ન એક કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને પ્રશ્ન એકમાં સમજ પડી હશે. આ દાખલામાં ત્રણેય વસ્તુ એમાં મધ્યસ્થ છે તેનો આપણે સેકન્ડ ટાઈમ દાખલો કરીએ છીએ. આઈ હોપ કે હવે આજે તમને આગળના વિડીયોમાં તો તમે મધ્યસ્થ શીખાય, સાથે સાથે આ વિડીયોમાં પણ મધ્યસ્થના દાખલો જોયા પછી તમને મધ્યસ્થની ગણતરીમાં વધારે ઊંડાણમાં ખ્યાલ આવ્યો હશે અને તમને વધારે પાક્કું થયું હશે એવું હું માનું છું. અને મધ્યક અને બહુલકના એક એક દાખલો આમાં જોયો તો એનાથી તમારું રિવિઝન પણ થઈ ગયું હશે, તો એ ખૂબ જ સારી વાત છે તમારા માટે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા રહેજો, અને પ્રેક્ટિસ માટે હું તમને એક દાખલો જાતે કરવા આપું છું. તો એ જે દાખલો છે તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેમાં એક પીડીએફ છે તે ડાઉનલોડ થશે, અને તે પીડીએફમાં જે દાખલો આપેલો છે તેની તમે એકવાર પ્રેક્ટિસ કરજો, સમય કરીને કરજો તમે વિદ્યાર્થીઓ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના જે પ્રશ્ન આવે છે તેને શીખીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ.